નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું શું દીપક ગુજરાતની અંદર આપણે ત્યાં ફરીથી હવામાન પલટાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે આપણે જે છે એ આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા દેખાઈ રહી છે તો એ શક્યતા કેમ દેખાઈ રહી છે શું રાજ્યમાં વરસાદ થવાનો છે કઈ તરફથી જે સિસ્ટમ આવવાની છે કોઈ આપણે અસર કરવાની છે તો શું થવાનું છે આવનારા દિવસોમાં એની આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો ને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે અત્યારે આપણે જે વાત કરીએ છીએ અત્યારે તમે જુઓ કે લગભગ જે છે ભાગનો આખો જે ભારતનો વિસ્તાર છે એ એકદમ લગભગ ક્લિયર છે કોઈ જગ્યાએ તમને વરસાદની શક્યતા દેખાતી નથી જે વરસાદ થોડો ઘણો જે છે એ જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે અને એના ઉપર અને બીજું આવનારા દિવસોની અંદર જે છે એ હિમાલયના જે વિસ્તારો તમને અહીંયા દેખાય છે ત્યાં બરફ વર્ષા થવાની શક્યતા છે પૂર્વોત્તરના રાજ્યો જે છે એની અંદર થોડો ઘણો વરસાદ થશે અને દક્ષિણના રાજ્યોની અંદર જે વરસાદ થશે ચોમાસા પછીની આ સ્થિતિ હોય છે અને આ જ રીતે સામાન્ય રીતે આ રીતે સ્થિતિ હોય છે હવે આવનારા દિવસોની અંદર હવામાન વિભાગનું જે કહેવું છે એ મુજબ આવનારા દિવસોમાં એટલે લગભગ આજથી ત્રણ ચાર દિવસ પછી હવે આપણે જે સિલસિલો શરૂ થયો છે એ આપણે આ બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એનો સિલસિલો શરૂ નથી થયો હવે આપણે જે છે એ અહીંથી જે છે એ ભૂમધ્ય સમુદ્ર તરફથી જે સિસ્ટમો આવે છે જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભ જેને કહીએ છીએ એનો સિલસિલો હવે આપણે ત્યાં શરૂ થશે એટલે એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે એ અત્યારે જમ્મુ કાશ્મીરની આસપાસ છે ને એની અસર ચાલી રહી છે કેટલાક વિસ્તારોની અંદર જે છે એના કારણે જે છે એ વરસાદ પડી રહ્યો છે જમ્મુ કાશ્મીરની એ તરફમાં ઉત્તર ઉત્તર ભારતના વિસ્તારોમાં અને જે બીજું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ લગભગ તેર તારીખની આસપાસ આવવાની શક્યતા છે એ થોડું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે અને એની અસર જે છે એ પંજાબથી લઈને હરિયાણાથી લઈને ઘણા બધા વિસ્તારોની અંદર થશે એના પછી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા મોડલો જે છે એ પ્રેડિક્ટ કરી રહ્યા છે ને એ પણ પાછું મજબૂત જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાની શક્યતા છે અને એની અસર કદાચ જે છે એ ગુજરાતના કોઈ વિસ્તારોમાં થાય એવી શક્યતા દેખા દેખાડી રહી છે અત્યારે તમે જુઓ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આ તરફથી આવશે એની અસર જે છે એ આ મોડલ અત્યારે દેખાડી રહ્યું છે આવનારા દિવસોમાં આપણે ત્યાં વધારે એની ક્લેરિટી મળશે હજી એકદમ આપણે ત્યાં કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ સત્તર તારીખની અંદર સોળ સત્તર તારીખની આસપાસ જે છે એ આપણે ત્યાં કદાચ હવામાન પલટાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આ જે મોડલ પ્રેડિક્ટ કરી રહ્યું છે એ મુજબ દેખાઈ રહી છે કે જે એક પછી એક તેર ચૌદ તારીખની આસપાસ એક કદાચ આવશે ને એના પછી એક જે છે બીજું જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં આવે ને એની અસર કદાચ સોળ સત્તર તારીખની આસપાસ જે છે એ ઉત્તર ભારતના વિસ્તારો રાજસ્થાનથી લઈ પંજાબ હરિયાણા દિલ્હીના કેટલાક વિસ્તારોથી લઈ અને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરના જે વિસ્તાર છે ત્યાં અને ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને તરફના કચ્છના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં હવામાન પલટાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આની અંદર હજી ફેરફારો થશે કયા કયા જિલ્લાઓમાં છે શું છે કેવી રીતે આપણે થશે જેમ જેમ આપણે નજીક આવશું કારણ કે હજી આપણે ત્યાં આજે દસ તારીખથી છથી સાત દિવસનો હજી ગાળો છે એટલે એમાં ઘણો બધો ફેરફાર થશે અત્યારે જે મોડલ પ્રેડિક્ટ કરી રહ્યું છે એની અંદર પણ ફેરફારો થવાની શક્યતા છે પરંતુ તમે જુઓ કે આ જે હવામાન વિભાગનું જે છે એ વરસાદનું અનુમાન છે કે આવનારા દિવસોમાં જે હવામાન વિભાગનું જે મોડલ છે જે ભારતના હવામાન વિભાગનું એ જે દર્શાવી રહ્યું છે એ મુજબ આ તરફ રાજસ્થાન એટલે લગભગ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો જે છે ત્યાં એના પછી જે છે એ હરિયાણા પંજાબ આ બધા જે વિસ્તારો છે ત્યાં અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં ફરીથી હવામાન પલટાય એવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે એટલે થોડું સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી કેટલો વરસાદ પડશે શું પડશે એવું અત્યારે કોઈ આમાં શક્યતા નથી અત્યારે તો એકદમ હળવો છૂટો છવાયો કોઈ જગ્યાએ વરસાદ પડે એ એવું દેખાઈ રહ્યું છે પરંતુ જેમ આમાં સ્થિતિ બદલાશે જેવી રીતે સ્થિતિ બદલાશે એની આપણે વાત કરતા રહીશું આ તમને આગોતરી માહિતી એટલા માટે આપી કે કદાચ તમે થોડાક સાવચેત રહો અને આમ આવનારા દિવસોમાં આવતીકાલે એના પછીના દિવસોની અંદર પણ આપણે આ જ વિશે વાત કરીશું કે ખરેખર શક્યતાઓ શું દેખાઈ રહી છે કેવી રીતે છે અને ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ અત્યારે જે મોડલ પ્રિડિક્ટ કરતું હોય છે કે એકદમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એનો રસ્તો આ રહેશે અને કદાચ બે ત્રણ દિવસ પછી હવામાનમાં જે ફેરફાર આવે અને કદાચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે છે એ રસ્તો પલટાઈ જાય થોડો ઘણો એમાં ફેરફાર થાય એ કદાચ નબળું થોડું દેખાય તો પણ આપણે ત્યાં વરસાદની અસરની કોઈ ખાસ શક્યતા રહેતી નથી પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ મુજબની મેં તમને જણાવી ગુજરાતની અંદર અત્યારે જે છે એ મુજબ રાજ્યમાં મોટાભાગના જે વિસ્તારો છે એની અંદર ગરમીનું પ્રમાણ જે છે લગભગ 35 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેશે સવારમાંથી જે છે એ ઝાકળનો સમય છે એટલે ઘણા બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રથી લઈને ખાસ કરીને બીજા બધા વિસ્તારો જે છે એની અંદર તમને સવારમાંથી ઝાંકળ જોવા મળતી હશે તો સવારે જે છે એ ઝાંકળનો સમય છે એટલે સવારે ઝાકળ જોવા મળે જ્યારે ઝાંકળ આવે ત્યારે આપણે ખબર છે કે લગભગ તાપમાન મોટાભાગે ઊંચું રહેતું હોય છે એટલે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ જે છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન રહે એવી શક્યતા દેખાઈ રહી છે મહત્તમ તાપમાન જે છે અને હજી પણ આપણે ત્યાં જે ભૂરનો પવન એટલે કે ઈશાન દિશા તરફનો જે પવન જે કે છે એ હજી થતાં આપણે થોડીક વાર લાગશે એટલે હજી કેટલાક દિવસોની હજી આપણે સમય છે મતલબ હજી એ સમય લેશે એ પવન કે આવનારા દિવસોમાં પછી ઈશાન તરફથી આપણે આ તરફથી પવનો આવવાના શરૂ થશે ત્યારે એ પવન આવવાના શરૂ થશે એના પછી આપણે ત્યાં ઠંડીની શરૂઆત થશે ત્યાં સુધી હજી આપણે ત્યાં ગરમી જે છે એ યથાવત રહેવાની સંભાવના દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો